સુભાષિત રૂપી વૈભવ. સુભાષિત શું એટલે? સારી રીતે ભાષિત એટલે કહેવાયું, સારી રીતે કહેવાયું એને આપણે સુભાષિત કહીએ છીએ. મિત્રો, પહેલાના સમયમાં કોઈ, અત્યારે જે આધુનિકમાં જે મનોરંજનના સાધનો છે, સંગીતના સાધનો છે, કોયડાઓ છે, આવું પહેલાના સમયમાં ન હતું. તે સમય મગજને કસવા માટે, માઇન્ડને એક્ટિવ બનાવવા માટે આવા સરસ મજાના પદ્યોની રચના કરવામાં આવતી હતી, જે તમારા જીવનમાં સુમેરે કંઈક પરિવર્તન લાવે, તમારા જીવનમાં કંઈક નવી પ્રેરણા આપે એવા આ સુભાષિતો છે. તો ચાલો આપણે જોઈએ. પ્રથમ સુભાષિત છે, માધુર્ય અક્ષર અભિવ્યક્તિ પદ છે અસ્તુ સુસ્વર ધૈર્ય લય સમર્થ ચ ષડ્યંત્ર પાઠ કામના. માધુર્ય અને મધુરતા, અક્ષર અભિવ્યક્તિ, અક્ષરની ઓળખ, પદસ્થ્ય અસ્તુ, પદસ્થ્ય એટલે પદોનું વિભાજન, શબ્દને છૂટા પાડવા, સુસ્વર સારો સ્વર, ધૈર્ય ધીરજતા, ચ અને લય સમર્થ લયથી સમર્થ, ષડ એટલે આ છ પાઠકા ગુણા વાચકના વાંચનારના ગુણો છે. આપણે જાણતા હોઈએ છીએ કે આપણે વાંચતી વખતે બરોબર સ્વરનું ઉચ્ચારણ કરવું, યોગ્ય શબ્દ વચ્ચે જગ્યા રાખવી, સારો અવાજ, મધુરતાથી મીઠું બોલવું, લયથી બોલવું, ધીરજતા ધીરજની સાથે બોલવું, આ બધા વાંચકના ગુણો છે. તો આ સુભાષિતમાં એ દર્શાવવામાં આવ્યા છે. ફરી વાર જોઈએ, માધુર્ય મધુરતા, અક્ષર અભિવ્યક્તિ, અક્ષરની અભિવ્યક્તિ, અક્ષરની ઓળખ, પદસ્થ્ય અસ્તુ, પદોનું વિભાજન, સુસ્વર સાર સ્વર, ધૈર્ય ધીરજતા, ચ અને લય સમર્થ, અને લય સમર્થ ષડ એતે, ષડ એતે એટલે આ ષટ એટલે છ, આ છ પાઠકાના વાચકના વાંચનારના ગુણો છે. પરિવાર ગુજરાતી જોઈએ, મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર સારો અવાજ, ધૈર્ય ધીરજતા, ચ અને લય સમર્થ, અને લય સમર્થ ષડ એટલે આ છ પાઠકા ગુણા વાંચનારના ગુણો છે. બીજો સુભાષિત જોઈએ, જેમાં ધનનું એટલે કે માણસની કીર્તિ એ માણસની સાચી ઓળખ છે, એ આ સુભાષિતમાં દર્શાવવામાં આવ્યું છે. જોઈએ આપણે, ચરમ નિત્તમ ચરમ ચિત્તમ ચલે જીવન જીવિત યૌવને ચલાચલ ઇદમ સર્વે કીર્તિ એવ હિ જીવતિ. સરસ મજાની વાત સુભાષિતમાં કહેવામાં આવી છે. ચલમ નિત્તમ, નિત્તમ એટલે ધન, ચલમ એટલે ચંચળ છે, ધન ચંચળ છે, નિત્તમ એટલે ધન, ચલમ એટલે ચંચળ છે. ચલમ ચિત્તમ, ચિત્તમ એટલે મગજ મન, ચલમ મન પણ ચંચળ છે. આપણે જોઈએ, ધન આપણી પાસે આજ છે તો કાલે નથી, એ મગજ આપણું પણ ચંચળ છે, કઈ અહીંયા હોય છે, તમે બહાર હોય મગજ બીજે ફરતું હોય છે, એટલે એ કીધું છે ચલમ ચિત્તમ, ધન ચંચળ છે, ચલમ ચિત્તમ મન ચંચળ છે, ચલે જીવિત યૌવને. સરસ મજાની પંક્તિમાં વાત કરો, યૌવન જીવ, આ યુવાની પણ જીવન પણ કેવું છે, ચંચળ છે. બાળક બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થા, કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થા, તરુણાવસ્થાથી યુવાવસ્થા, યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા, આ બધું ચંચળ છે, જીવન પણ ચંચળ છે, કારણ કે જીવન પછી મૃત્યુ થવાનું જ છે. ચલાચલમ ઇદમ સર્વે, ઇદમ એટલે આ, સર્વે એટલે બધું, ચલાચલમ એટલે આવજા કરનારું છે, કરનારું છે, એટલે ખરેખર કીર્તિ એવું જીવતી, ખરેખર જેની પાસે કીર્તિ એવો, જેની પાસે યશ છે, કીર્તિ છે, સહજીવતી તે જીવે છે. આપણે બધા જાણીએ છીએ, તમારી પાસે ગમે એટલું ધન હશે એથી તમારી ઓળખ નહીં થાય, પણ તમે સમાજમાં એવું કાર્ય કર્યું હશે કે દુનિયા તમારી નોંધ લેતી હશે, એ જ સાચી કિંમત માણસની હોય છે. ફરી વાર જોઈએ, ચલમ ચિંતમ ચલમ ચિંતમ, ધન ચંચળ છે, ચલમ ચિંતમ મન ચંચળ છે, ચલે જીવન યૌવને, આ જુવાની, યુવાની પણ ચંચળ છે, ચલાચલમ
અભિનંદન સર્વે, આ બધું આવજા કરનારું છે, કીર્તિ રહેવાની જ્યોતિ, ખરેખર જેની પાસે કીર્તિ છે, યશ છે, ખ્યાતિ છે, એ જીવે. ત્યારથી બીજા સુભાષિતમાં માણસની જરૂરિયાતો શું છે, પ્રાણીની જરૂરિયાતો શું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. જોઈએ મક્ષિકાયા વ્રણમ ઇચ્છંતિ, મક્ષિકાયા કે મધમાખી, વ્રણમ ઇચ્છંતિ, વ્રણ અને ડાઉન, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે. ધનમ ઇચ્છંતિ પાર્થિવા, પાર્થિવા કે રાજા, રાજા ધન ઇચ્છંતિ, ધન ઈચ્છે છે. નીચા કલહ ઇચ્છંતિ, નીચા એટલે નબળા માણસો, હલકા માણસો, કલહ એટલે ઝઘડો, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે, નબળા માણસો ઝઘડો ઈચ્છે છે. શાંતિ ઇચ્છંતિ સાધવા, સાધવા એટલે સજ્જન માણસો, સારા માણસો, શાંતિ છે. ફરી વાર જુઓ, મક્ષિકા વ્રણ ઇચ્છંતિ, મક્ષિકા એટલે મધમાખી, વ્રણ ઇચ્છંતિ એટલે જખમ ડંખ ઈચ્છે છે. ધનમ ઇચ્છંતિ પાર્થિવા, પાર્થિવા એટલે રાજા, ધનમ ઇચ્છંતિ એટલે ધન ઈચ્છે છે. નીચા હા, નીચા એટલે નબળા, હલકા માણસો. કલહ ઇચ્છંતિ, કલહ એટલે ઝઘડો, ઇચ્છંતિ એટલે ઈચ્છે છે. શાંતિ ઇચ્છંતિ સાધવા, સાધવા એટલે સજ્જન માણસો, સારા માણસો, શાંતિ છે. ત્યાર પછી ચોથું સુભાષિત જોઈએ, ગાવો ગંધેન પશ્યંતિ, ગાવો એટલે ગાય, ગંધેન પશ્યંતિ, ગંધ વડે જોવે છે. કોઈ પણ ચાલક ઘાસ કે ચાલક કોઈ પણ પ્રાણીઓ આરોપતા હોય ત્યારે ગંધ વડે એટલે સૂંઘે, પછી એનું આરોહણ કરે. નાયું છે ગાવો ગંધેન પશ્યંતિ, ગાવો ગંધ વડે જોવે છે. વૈદ્ય પશ્યંતિ બ્રાહ્મણા, બ્રાહ્મણો વેદ વડે જોવે છે. રાજા ગુપ્તચર વડે જોવે છે. ચ અને જનામાં ચક્ષુ ધ્યાન નીકળે, જનામાં એટલે સામાન્ય માણસો, ચક્ષુ ધ્યાન એટલે આંખો વડે નીકળે છે. બાકીના ચાર સુભાષિત છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં